મહત્વના સમાચારની વાત કરીએ જે મળી રહ્યા છે. સુરતથી કારે એક બાઇક અને બે રાહદારીને અડફેટે લીધા છે. અકસ્માતને પગલે રાહદારી મહિલાનું ઘટના સ્થળે મોત થયું. ઇજાગ્રસ્ત ત્રણ વ્યક્તિ સારવાર હેઠળ છે, જ્યારે કે સ્થાનિકોએ બમ્પ મૂકવાની માંગ સાથે ચકાજામ કર્યો છે. બમ્પ નહીં મુકાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારાય તેવી ચીમકી પણ આપવામાં આવી છે અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે ઘણી એવી જગ્યાઓ હોય છે જ્યાં બમ્પ ન મૂકવાના કારણે વારંવાર અકસ્માત થતા હોય છે, છતાં પણ તંત્ર તેનાથી બેધ્યાન હોય છે. ત્યારે રસ્તો બંધ થતા મુશ્કેલી સર્જાય છે. ગ્રામજનો બમ્પ મૂકવાની માંગ સાથે હવે તેમણે ચક્કાજામ કર્યો છે. સુરતના ઓલપાડમાં આ જે જગ્યા છે ત્યાં બમ્પ મૂકવાની વારંવાર માંગણી થઈ હતી ગ્રામજનો દ્વારા, પણ તેનો કોઈ પણ નિકાલ નથી આવ્યો. હશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ચેતન પાસેથી. ચેતન, જે રીતે હવે બમ્પ મૂકવાની માંગણી કરાઈ રહી છે અને તેના સિવાય મૃતદેહ નહીં સ્વીકારાય તેવી પણ ચીમકી ઉચ્ચારાઈ છે, શું વધુ માહિતી? જી, ખાસ કરીને જે ઘટના છે તે સુરત ઓલપાડ રોડ પર આવેલા તરાદ ગામ પાસેના છે. ખાસ કરીને અહીં અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે, કારણ કે જે સ્પીડ બ્રેકર મૂકવા જોઈએ તે અહીં મૂકવામાં આવ્યા નથી. અત્યાર સુધી જો વાત કરીએ તો 40-50 લોકોના મોત નીપજી ચૂક્યા છે. ત્યારે આજની જો વાત કરીએ તો આજે જે એક પુરપાટ ઝડપે જે ટવેરા ચાલક હતો તેને એક્ટિવાને પણ અડફેટે લીધી હતી અને ત્યારબાદ રસ્તો ક્રોસ કરતી મહિલાને અડફેટે લીધી હતી, જેમાં મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે જે એક્ટિવા સવાર બે યુવાનો હતા તેઓને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે રીતે અકસ્માતની ઘટનાઓ વારંવાર બની રહી છે તેને લઈને ગામજનોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે, જેને લઈને આજે સુરતથી ઓલપાડ વચ્ચેનો જે રોડ છે, બંને તરફનો રોડ આજે જે સ્થાનિક ગામવાસીઓ છે તેમના દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે. તેઓની એક જ માંગ છે, જ્યાં સુધી સ્પીડ બ્રેકર અહીં મૂકવામાં નહીં આવશે ત્યાં સુધી તેઓ આજે બંને તરફનો જે રસ્તો છે તે બંધ રાખશે. હાલ આપણી સાથે અહીંના જે ડેપ્યુટી સરપંચ છે તે જોડાયા છે, તેમની સાથે વાતચીત કરે. જી, જે અકસ્માત થયો છે શું કહેશો? અકસ્માત થયો, અમે વારંવાર છે રે આરએમબીને અમે રજૂઆત કરી છે બમ્પ મૂકવાની, તો એ લોકો એવી રજૂઆત કરી છે કે ભાઈ આ હાઈવે આવે છે એટલે તમને બ્રેક બ્રેકર મૂકવામાં નહીં આવે, તો અમે વારંવાર રજૂઆત કરવાથી હજુ સુધીમાં એનો કોઈ ઉકેલ નથી આવ્યો. ને અહીંના લોકલ અને ગામડાના લોકો જ્યારે ગામમાંથી બહાર નીકળે છે ત્યારે ફૂલ સ્પીડ પર આવે છે ને તેમાં અકસ્માત સર્જાય છે. એવી રીતે વારંવાર આ ઘટનાથી તરાટ પાટિયા પાસે અત્યારે એક દાદીમાનું મૃત્યુ સ્થળ પર જ થયું છે ને બે ભાઈ અત્યારે સિરિયસ સિવિલમાં દાખલ કર્યા છે. ત્યાર પછી તરાટ ગામની અંદર અત્યારે 7 વ્યક્તિ એક્સપાયર થઈ ગયા છે બસ સ્ટેન્ડ પરથી. આ રીતે ક્રોસ કરવામાં સરોલી બસ સ્ટેન્ડ પર, માસમા બસ સ્ટેન્ડ પર 15 દિવસભાઈ રણછોભાઈ ઇચ્છુભાઈ બી આ જ રીતે એક્સિડન્ટમાં મર્યા છે. એવા અત્યાર સુધીમાં હું આગળ બે ટર્મમાં સરપંચ તરીકે હતો ત્યારે મારા ગામ પર બી 14 ડેડ બોડી થઈ છે અને એની ઉપર મેં પીએમમાં સહી બી અત્યાર સુધીમાં કરી છે અને અમારી વારંવાર રજૂઆત છે. કલેક્ટરશ્રી સરોલી ગામમાં આવ્યા ત્યારે બી અમે કલેક્ટરશ્રીને ડાયરેક્ટ રજૂઆત કરી છે કરી હતી કે ભાઈ અમારે સરોલી બ્રિજ ઉતરે ત્યાંથી ઓલપાડ સર્કિટ હાઉસ, ઓલપાડની બહાર સર્કિટ હાઉસ માટે અમને આ બમ્પ મૂકી આપો તો આ ગામની બધી જ પ્રજાને શાંતિ થાય ને આ એક્સિડન્ટ વારંવાર થાય છે એ અટકી જાય. ત્યાર પછીના માસમાના ડેપ્યુટી સરપંચ અશોકભાઈ એ બી તમને કંઈક. જી, ખાસ કરીને હું આપને પૂછવા માંગીશ, ખાસ કરીને જે ઘટના બની છે કઈ રીતે ઘટના બની છે? આ ઘટનામાં એક ટવેરાવાળા ફૂલ સ્પીડે આવતા હતા અને એક માજી અહીંયા ઉભેલા હતા અને એક એક્ટિવાને ટક્કર લાગવાથી એક્ટિવા અહીંયા સામે ખારામાં ચાલ્યો ગયો છે અને પેલા માજીનું એક્સિડન્ટ થઈ ગયું છે અને ડેથ થઈ ગયું છે. જી, ખાસ કરીને આપ સરપંચ છો, અત્યાર સુધી કોઈ રજૂઆતો નથી કરી? અત્યાર સુધી દરેક ડિપાર્ટમેન્ટમાં રજૂઆત કરી, ધારાસભ્ય શ્રી, સંસદ સભ્ય શ્રી, આરએનબી ડિપાર્ટમેન્ટ બી રજૂઆત કરવામાં આવી, છતાં પણ એ લોકો આજ સુધી અમારા ગામ લોકોની અમારી રજૂઆતને ધ્યાને લેતા નથી. અમારી જે વર્ષો જૂની આ માંગણી છે, આ રોડ બનવાથી જે એક્સિડન્ટ થતા આવ્યા છે, ગામના લોકોનું વારંવાર મૃત્યુ થવાથી ગામ લોકોએ બમ્પર સ્પીડ બ્રેકર માટે, રિફ્લેક્ટ લાઇટ માટે વારંવાર રજૂઆત કરી, છતાં પણ આ અઢોર તંત્ર અમારી વાત કાને સાંભળતું નથી. જી, ખાસ કરીને સ્પીડ બ્રેકર મૂકવાની વાત છે તો ક્યારે રજૂઆત કરી હતી ને કેટલા અકસ્માતો આ રોડ પર થયા છે? આ રોડ પર ઓછામાં જાંગીબરાથી લઈને ઓલપાડ સુધીમાં ઓછામાં 60 વ્યક્તિઓનું મોત થયું છે એક્સિડન્ટને કારણે.
જી આપે જે રીતે સાંભળ્યું તે રીતે ખાસ કરીને આ જે ઘટના બની છે ખૂબ જ કરુણ ઘટના છે, જે પરિવારજનો છે તેમાં શોકનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જે મહિલા છે તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે, જ્યારે બે યુવાનો છે તે યુવાનોની હાલત પણ ગંભીર જણાય છે. હાલ જે પરિવારજનો છે તે અહીં વલોપાત કરી રહ્યા છે. અવનવર આ જે જગ્યા છે ત્યાં સ્પીડ બ્રેકર ન હોવાના કારણે અકસ્માતની ઘટના સામે આવી રહી છે. અત્યાર સુધી જો વાત કરીએ તો 50થી વધુ લોકોના મોત નિપજી ચૂક્યા છે, ત્યારે ગ્રામવાસીઓ હાલ આજે રોષમાં ભરાયા છે. તેઓની એક જ માંગ છે, જ્યાં સુધી અહીં સ્પીડ બ્રેકર નહીં મૂકવામાં આવશે ત્યાં સુધી આ જે બંને તરફનો જે રસ્તો છે જે રોજિંદો ઉપયોગ માટે અહીં હાઈવે તરીકે ઉપયોગ કરવામાં આવે છે તે બંધ રહેશે. જી 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 આભાર ચેતન માહિતી આપવા બદલ. તો વારંવાર આ પ્રકારની ઘટનાઓ અહીંયા બને છે છતાં પણ બમ્પ મૂકવાની તસ્દી તંત્ર લેતું નથી.